હા લોડ પ્રભુ સુખ નામમાં દરેકનું સ્વાગત કરીએ છીએ પ્રભુ સંગત આપી કૃપા આપી પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા જોઈએ મનન કરવા જોઈએ પ્રેસ ગોડ આવો પ્રાર્થના કરીએ કોલોસીના પત્ર પહેલો ચોથો અધ્યાય છઠ્ઠી કલમ પાઉલ જે વાત કરે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું પિતા અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના દિવસ આજના સંગત માટે આભાર માનીએ છીએ અમારી જાતો તમને સોંપીએ છીએ પવિત્ર આત્મા તમારા પર અમારો વિશ્વાસ છે તમે સરસ તેમાં દોરનાર અમારા પ્રભુ છો અને અમને સાંભળતા કાન સમજુક મંદ એક આપો જે તમારા સેવકો દ્વારા તમે લખાયું તમારી વાતોને સમજવા માગીએ છીએ જે સાચું છે એ જાણવા માંગીએ છીએ સહાય કરજો અને પ્રભુ ફરતી આભાર દરેક તમારી મહેરબાની માટે પાપોની માફી આપો છો રોગોમાંથી મુક્તિ આપો છો તાજગી સામર્થ આપો છો તંદુરસ્તી આપો છો વચનો છો અને જ્ઞાન આપો છો પ્રભુ આ અમે અભ્યાસ કરવા માંગીએ છીએ પાઉલ જે કહેવા સમજવા છીએ અમારી આજના વાંચનને અને અધ્યયનને મનન કરીએ છીએ એને આ કરો પિતા પ્રભુ સુખેસવા માંગીએ છીએ ગુડ મોર્નિંગ સગાનું સ્વાગત કરીએ છીએ

એ કૃપાયુક્ત હોય તો જેમાં લોકોને સારું લાગતું હોય ખરાબ ના હોય પણ કૃપાયુક્ત હોય અને બીજું છે હોય વાત કરે છે કે બીજા લોકો જે વિરોધી છે એમનો કદાચ પ્રશ્ન થાય તો તમે એમને યોગ્ય રીતે જવાબ આપી શકો આ મેન અહીંયા પાંચ વાતો હું થોડી આમાંથી મનન કરવા માગું છું શીખવા કેવા આપણે એના વિશે અભ્યાસ કરવા માંગીએ છીએ કરવા પ્રચાર કરવા માટે મોકલ્યા અને તેઓને કીધું તમે જાઓ બધી જગાએ જાઓ બધી જ જગા જાઓ સુવાર્તા કરો એ પહેલા પ્રભુ સુખ્રિસ્તે પોતે હાથ સુવાર્તા નવમો મોદય પાંત્રીસમી કલમ જો વાંચો તો પ્રભુ સુખ્રિસ્તે પોતે અને પ્રભુ ઈસુ તેઓના સભા સ્થાનોમાં બોધ કરતો અને રાજ્યની ને દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકાર ની બીમારી ટાળતો સગડા નગરોમાં તથા ગામો ફરતો ગયો તો બધી જગ્યાએ ફરતા રહ્યા સાડા વર્ષ સુધી પ્રભુએ બસ એક જ કામ કર્યું ગામે ગામ શહેરે શહેર નગરે નગરે બધી જગાએ એ સુવારતા કરતા રહ્યા બોલતા રહ્યા પ્રચાર કરતા રહ્યા કહેતા રહ્યા ઈશ્વરના રાજ્યની વાત કરતા રહ્યા લોકોને સાજા કરતા રહ્યા ભૂતો થી લોકો જે હેરાન થતા હતા બીમારીઓમાં હતા એ દરેકને સાજા કરતા ફર્યા અને

તેઓને બાપ્તિસ માપતા જજો અને જે મેં તમને શીખવ્યું તે બધું તમે તેઓને શીખવતા જજો એટલે બધે ફરવાનું અને બધી જગ્યાએ બધા દેશોમાં ફરવાનું અને બધાને મારી વાત તમારે શીખવવાની છે આ પ્રમાણે પ્રભુએ પોતાના શિષ્યોને પણ કીધું તમારે બોલવાનું છે અને માઇકને સુવાર્તા સોળમો અધ્યાય પંદરમી કલમમાં પણ એવું લખેલું છે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખા જગતમાં માતિમાં છે દેશે દેશ અહીંયા છે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર પ્રત્ય સૃષ્ટિને સુવારતા પ્રયત્ન એટલે બોલવાની વાત અહીંયા જોવા મળે છે માઇક અને પાઉલને જો તમે જુઓ તો પાઉલ ને આ વાત સમજણ પડી ગઈ કે મારે બધી જગાએ જવાનું છે અને બધી જગાએ મારે બોલવાનું છે તો બોલવાનું તમારું કૃપાયુક્ત સલૂણું હોય પણ બધી જગ્યાની વાત અહીંયા પહેલી વાત જોઈએ છે કોલોસી પહેલો અધ્યાય ત્રેવીસમી કલમ જો જુઓ તો પાઉલ સૌથી વધારે બોલક્કડ અથવા તો વધારે પ્રચાર કરનાર અથવા વધારે શીખવનાર અને કોઈ કોઈ બી મળે એને કદાચ કહીએ સલાહ આપનાર સૂચન આપનાર દાદા હોય કોઈ બહુ ઉંમરવાળા હોય તો ઉઠતા બેસતા તમને હંમેશા ટોકતા હશે જો તમે દાદાને માન જોયા જોયા હશે દાદાની સાથે રહ્યા હશો કદાચ દાદી સાથે રહ્યા હશો વાતો નાની નાની વાતોમાં મોટી મોટી વાતોમાં ટોકતા હોય છે અહીંયા પાઉલ વિશે લખેલું છે કોલોસી એક ત્રેવીસ એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો જો તમે સુવાર્તા પામ્યા હવે એ તમારે પ્રભુ ઈસુને પકડી રાખવાના છે છોડવા નથી એને ઈસુને પ્રભુ બોલવાના છે એમને મરતા સુધી તમારે પકડી રાખવાના છે અને જે સુવાર્તા તમે સાંભળી છે અને મેં તમને જે સુવાર્તા સંભળાવી તેની આશામાંથી જો તમે ચલિત ન થાવ તમે એને આશા રાખજો પુનરુત્થાન આશા રાખજો પ્રભુ શ્રી કૃષ્ણના દ્વારા માફી આશા રાખજો પ્રભુ શ્રી ખ્રિસ્ત તમને સ્વર્ગમાં લઈ જશે આશા રાખજો પ્રભુ શ્રી ખ્રિસ્ત તમને તમારા માટે વચનો આપેલા છે તમને મૂકી નહીં દે તજી નહીં દે હિંમત રાખજો જગતના સુધી તે તમારી સાથે રહેવાનો છે આશા રાખજો તમે જો એના પર વિશ્વાસ કરો છો તો તમે કદી પણ નિરાશ નહીં થાવ તમારી તમને શરમાવું નહીં પડે પ્રભુ ઉપર જે તમે બધી આશા રાખેલી છે એમાં તમે ચલિત નહીં થાઓ તો એ સુવર્તા આકાશ તળેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે તો મે હું પાઉલ એનો સેવક થયો છું આકા સૃષ્ટિમાં મે આકા સૃષ્ટિમાં પાઉલનો દાવો છે મે બધી જગ્યાએ બોલતો રહો છું બધી જગ્યાએ મે પ્રચાર કરતો રહો છું એવું કહીશ ઇંગ્લિશમાં પોલ વોઝ નોન એઝ પ્રીચર ફોર એવરી ક્રિચર દરેક પ્રાણી માટે પાઉલ બધા માટે પ્રચારક હતો દરેકને એને એવો વિચાર આવ્યો કે હું કોઈને બી મળું તો એમ ના થાય પેલો એમ જ કે આ ઈસુ વાળા આયા આ પ્રભુ વાળા આયા આ પ્રભુ વાત કહેવા વાળા આયા આ સુવાર્તા કહેવા વાળા આયા એવી મારી ઓળખાણ આખા સૃષ્ટિમાં મને એ પ્રમાણે લોકો ઓળખે એવું પાઉલનું કહેવું છે કે આખી સૃષ્ટિને મેં સુવાર્તા કરી એટલે મેં એકને કીધું અને મેં એકને કીધું તો મને ખાતરી છે કે એના જીવન મારફતે અથવા તો એ પણ બોલશે તો એના જીવન મારફતે એના ગામમાં પ્રચાર થશે ને એ કહેશે પાઉલ સેવકે મને આ વાત સંભળાવી અથવા આ વાત તમને સમજાવી તો અહીંયા પાઉલ કે છે કે બધી જગ્યાએ કરી છે પાઉલ ની એવી સાક્ષી હતી દરેક લોકો માટે શું માણસો બૂમ પાડી સહાય કરો આ માણસ થી અમને બચાવો અને જે માણસ સર્વ ઠેકાણે લોકો ની તથા ઠેકાણે પાઉલ વિશે લોકો શું કેતા હતા આ તો બધા ઠેકાણે તથા આ સ્થાનની વિરુદ્ધ સઘડાને શીખવનાર તે આ શીખવ શીખાવ કરે છે કે દેવ કહા રહે છે દેવને મનુષ્યને પ્રેમ કર્યો ઈશુ ખ્રિસ્તને મોકલ્યા અને ઈસુ ખ્રિસ્ત એ દેવનું મંદિર છે અને બહુ બધું આ પાઉલ બધાને માટે અહીંયા લોકો કહે છે કે આ પાઉલ એ તો બધે ઠેકાણે જે માણસ સરો ઠેકાણે લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સગડાને શીખવનાર તે આ છે અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે તો પાઉલની સાક્ષી લોકો આપે છે કે આ માણસ બધી જગ્યાએ બોલ બોલ કરે છે બધી જગ્યાએ પ્રચાર કરે છે બધી જગ્યાએ એટલે ગ્રીક લોકોને ભી આ મંદિરમાં લાવે છે અને વ્યવસ્થા વિશે જે વાત છે એ બધું સમજાવે છે પહેલો કર્યાય સત્તરમી કલમ માં પણ મેં પ્રચાર કર્યો છે તમારી પાસે તિમોથી ને મોકલ્યો છે તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે એ મારી સાક્ષી આપે એવો વિશ્વાસુ માણસ છે જેમ હું બધે દરેક મંડળીમાં માં શીખું હું બધે પછી કે છે દરેક મંડળીમાં શીખવું છું યાદ કરાવું કરાવું છું તમને શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે જો તમે ભૂલી ગયા હશો તો મારું વર્તન તમને આ તિમોથી આવશે જે વિશ્વાસુ છે તે યાદ અપાવશે તો પાઉલ જે આપણે કોલોસી ચોથો છઠ્ઠી કલમ વાંચી કે તમારું બોલવું તો પાઉલ બધી જ જગ્યાએ બોલતો તો તમારું બોલવું હંમેશા તો એ કૃપાયુક્ત એટલે બોલવાનું હંમેશા જયારે બી થાય તો કૃપાયુક્ત હોય અને પાઉલ તો બધી જ બોલતો હતો અને બધી જ કૃપાયુક્ત બોલતો હતો આ કૃપાયુક્ત એટલે શું એ જોવા માંગીએ છે તો પહેલી વાત પાઉલ કે છે તમારું બોલવું મોટાભાગે લોકો તો શરમાળ હોય છે લોકોને બોલતા નથી આવડતું એટલે બોલે છે ખરા પણ એવું બોલે એવું બોલે કે લોકો રડ ખાઈ જાય એવું બોલે એવું બોલે કે લોકો કે છે આની સાથે કદી બોલાય નહીં એવું બોલે એવું બોલે લોકો કે કે તો કદી હું નહીં લોકો એવું બોલે એવું બોલે પાઉલ એવું બોલતો હતો કે ધીમોથી ને મોકલવામાં આવીને કીશું કે કીધું કે મારા વિશે કેસે કે હું કેવો માણસ છું તો આપણે બોલવું કૃપાયુક્ત હોય સુવાર્તા આપનાર આપણને પ્રભુ શ્રી કૃષ્ણે કીધું જાઓ બધા જગતમાં આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા કરો અને પાઉલ કહે છે આખી સૃષ્ટિમાં હું સેવક બની ગયો છું સુવાર્તા આપીને તો આપણે બોલવું કૃપાયુક્ત હોય આ કૃપાયુક્ત એટલે શું હંમેશા આપણું બોલવું એ બીજાને જ્યારે બીજો સાંભળે ત્યારે તેણે એક દયા અથવા ઈશ્વરની મને મહેરબાની મળી અરે ભાઈ તમે મળ્યા તમને તમારા મોમાં ઘી શક્કર શું કહેવાય છે તમારા 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 બોલવામાં અમને એક દિલાસ મળ્યો અમે માદા થયા તમે સારું આવીને બોલ્યા એવું ના બોલ્યા કે અંતિમ દિવસો ચાલ રહ્યા છે એવું ના બોલ્યા કે દવાખાના બધા બંધ થઈ ગયા છે એવું ના બોલ્યા આશા અમને તોડાઈ ના નાખી તમારો ધંધો ના ચાલે એવું કશું બોલ્યા નહીં માખું નહીં બોલ્યા તમે હંમેશા કૃપાયુક્ત તમારું બોલવું હોય એ સુવાર્તા હોય કોઈ પણ વાત હોય પણ તમારું બોલવું એ કોઈના દિલ તોડે એમ નહીં તમારું બોલવું એમાં લોકોને કૃપા મળવી જોઈએ અને અને તમે 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 પ્રભુ પાસે આવો જેના જો સારું બોલો છો તો તમારા દ્વારા એ ઈશ્વરની વાત સાંભળવા માંગે એવું તમારું બોલવું હોય એવું ના હોય કે ભાઈ તમે ના સુવાર્તા લો પાઉલને બોલવા દો ભાઈ તમે ના બોલો તિમોથી બોલશે તમે ના બોલો પિત્તર સારો છે એ બોલે એના દ્વારા હું સુવાર્તા સાંભળીશ તો તમારા દ્વારા એટલે કૃપા લોકોને મળે પ્રભુ સુખે હું ઈચ્છું છું સાંભળવા માંગુ છું તે માણસો તરફથી તો કે માણસો મારા માટે સારી સારી સાક્ષી આપે કે આ પ્રભુ બહુ સારું સારું બોલે છે પણ તમે તારણ પામો માટે કહું છું પણ તમે તારણ પામો

હું માણસો તરફથી સાક્ષી નથી તો પણ તમે તાણ પામો માટે તમે વિશ્વાસ કરો માટે સાક્ષી આપનાર તો દેવ છે પણ તમે જો માણસો તો સાક્ષી આપશે ને કેસે આ પ્રભુ સુ નું તો બોલવું બહુ સારું છે અમારું તારણ થાય અમે બચી જઈએ અમારા માટે ભલું હંમેશા એને બોલ્યા છે યોહાન સુવાર્તા મોદય સુડતાલીસમી કલમ કલમમાં પ્રભુ કીધું

ન્યાય કરવા નથી આવ્યો તમને દોષિત ઠરાવવા નથી આવ્યો આવ્યો કે તમને સલાહ આપી અને તમે નહીં માની એટલે હવે હું તમને જોઈ લઈશ અથવા દેવની આગળ તમારા ઉપર મૂકીશ હું તમારી ભલું વિચારીને તમને સલાહ આપું છું તાણ તાણની વાત અથવા નિયમ શાસ્ત્ર નો કોઈ પ્રશ્ન છે એનો જવાબ આપું છું અથવા મુસા એ કોઈ કીધું હોય એનો અર્થ ગઠન કરું છું મારું બોલવું જે છે એ એટલા માટે નથી કે તમને હું દોષિત ઠરાવું પણ જગતનો ઉદ્ધાર કરવા માટે હું આવ્યો છું હું જગતનો ઉદ્ધાર થાય માટે મારું બોલવું છે ભાઈ તમને સલાહ આપવાથી હું તમારો સાહેબ બનવા નથી માંગતો હું તમારું સારું બોલવા બોલીને હું તમારે કે જીતી પામ જીતવા નથી પામતો માંગતો પણ તમારું હિત ઈચ્છું છું તમારું તારણ થાય જગતનું તારણ થાય માટે હું બોલું છું તો આપણું જે બોલવું છે એ હંમેશા કૃપાયુક્ત હોય એટલે લોકો આપણા દ્વારા આપણા દોસ્ત બને આપણું આપણે સારું બોલીએ છે એ અને એ એમને ગમે એટલા માટે નહીં પણ એમનું તારણ થાય અને આપણા મોથી પ્રભુ સુની વાત સાંભળે પચાસ કલમ તેની આજ્ઞા આનંદ જીવન અને મારા બાપે મને મોકલ્યો છે અને તેની આજ્ઞા છે ઓ ઈસુ પ્રભુ તમે જયારે બી બોલો તો તમને હું આજ્ઞા આપું છું લોકોને અનંત જીવન મળવું જોઈએ લોકો એમ ના કે મારે નર્કમાં જવું એના કરતા સારું છે તો એ હું જાણું છું તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું તે માટે જે કંઈ હું બોલું છું એ માટે જ્યારે હું બોલું છું અથવા જે કંઈ હું બોલું છું તે જેવું બાપે મને કહ્યું છે જેવી મારા બાપે આજ્ઞા આપી છે તેવું જ હું બોલું છું એવું જ બોલું છું એટલે માણસ મારા પર વિશ્વાસ કરે માણસ મારી સલાહ માને માણસ મારા તરફથી જ્ઞાન પામે અને માણસનું તારણ થાય અને માણસ અનંત જીવન પામે એ આજ્ઞા છે અને એવું જ હું બોલું છું તો જયારે પ્રભુ સુખ બોલતા હતા બધી જગ્યાએ બોલતા હતા ત્યારે એમનું બોલવું લોકોનું તારણ થાય માટે બોલતા હતા જયારે પ્રભુ શું બોલતા હતા ત્યારે ઈચ્છતા હતા કે ભાઈ તમે લોકોને પૂછી જુઓ તેઓ મારા માટે સારી સાક્ષી આપે છે પ્રભુ શું જયારે બોલતા હતા ત્યારે એમાં અનંત જીવન લોકોને મળી જાય તારણ મળી જાય ઉદ્ધાર થાય બચી જાય એ પ્રમાણેનું એમનું બોલવું હતું નહીં કે માણસોને ને નર્કમાં જાય અને એમને દોષિત ઠરાવવાનું પ્રભુનું બોલવું નહોતું પણ તાણ થાય માટે બોલવું હતું જ્યારે પ્રભુએ પસંદ કર્યો કરવા નીકળી પડ્યા અને કર્ણલસે બોલાવ્યો કે મારા ઘરે આવો અને કર્નેલસ જે યહુદી બન્યો હતો પ્રયત્ન કરતી અધ્યાય ચૌદમી કલમ અને દૂતે કીધું કર્નલેસ પિત્તરને બોલાવજે પિત્તર બોલે છે અને ખબર છે કેવું બોલે છે એવું બોલે છે કે તું ને તારા ઘરના બધા બોલો અને કીધું પિત્તર પિતર ને બોલાવ તે તને એવી વાત કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે બધા ધ્યાનથી સાંભળશે બધા જ તારણ પામશે એવી વાત બોલે છે પિત્તર કે બધા તાણ પામશે હિબ્રો પત્ર છઠ્ઠો અધ્યાય જો નવમી કલમ વાંચો ત્યાં પણ એ સેવક બોલે છે પ્રિય બંધુ ઓ મારા પ્રિય બંધુઓ જો કે અમે આ પ્રમાણે કહીએ છે તો પણ તમારા સંબંધી એ કરતા અમને સારી અને તારણ ને લગતી વાતોની ની ખાતરી છે અમે તમારી સાથે જયારે વાત કરીએ છીએ તમને અમને ખાતરી છે તમે તાણ પામશો તમે અમને સ્વીકારી લેશો અમારું બોલવા બોલવું જેવું છે અમારું બોલવું જેવું છે પછી કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાય નથી તો અમને તમારા માટે આશા છે કે તમે તાણ પામશો અમને આશા એટલા માટે છે કેમ કે તમે જે પ્રેમ બતાવો છે ને અમે એવું જ બોલીએ પણ છે તો

તો એવું જ બોલો કે લોકો જાણે કે તમારા હૃદયમાં એ માણસ માણસ એ તાણ પામે એવું એ સેવક વિચારે છે 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 ઈચ્છે પણ જ્યારે આપણે બોલીએ તો લોકો માપતા હોય કે ઈરાદો મને નરકમાં લઈ જવાનો લાગે છે મને ઈશ્વરથી દૂર લઈ જવાનો લાગે છે એવો ઈરાદો મનમાં માણસો ને ખબર પડી જતો હોય છે પણ જો તમે ઈશ્વર તરફની ની બીક રાખીને બોલતા હોવ સલૂણું હોય કૃપાયુક્ત હોય તો માણસો જાણ કે તમે સારું બોલો છો એટલે તમે અમારું હિત વિચારો છો સલુણું પાઉલ વાપરે છે અને આપણે આ સલુણું એટલે મીઠાથી દરેક વસ્તુને શુદ્ધ કરાય છે તો તો થાય છે સ્વાદિષ્ટ કરાય છે સલુણું એટલે એ વધારે ખારું બનાવાય છે સારું બનાવાય છે ટેસ્ટ સારો સ્વાદ સ્વાદ લાવવામાં આવે છે ઘણા લોકો જે કેરી આવે છે એમાં મીઠું નાખે છે મીઠું તો બધામાં લાગતા હોય લોકો

તમે માહો માયે જેની સાથે પણ તમે છો એની સાથે તમે શાંતિ જાળવો એકબીજા સાથે શાંતિ રહે મીઠું રાખો તમારું બોલવું જેના સાથે છે એ સંબંધ બનાવતા સાથે કૃપાયુક્ત અને વત્તા તમારું બંને વચ્ચે જે સંબંધ થઈ રહ્યો છે તમે બોલી રહ્યા છો કોઈ સાંભળી રહ્યો છે એના વચ્ચે મીઠું રાખો અથવા તો તમે એને રાખો તમે સલાહ વાળું રાખો દુશ્મની ના ના થઈ જાય જાય સવાલો પેદા ના થાય એવો સંબંધ ના થાય બોલવાથી ઘણી વાતો થાય છે બોલવાથી જો મીઠું નાખીને બોલેલા હોય તો બંને વચ્ચે સલાહ રહે છે સંપ રહે છે પ્રેમ રહે છે શાંતિ રહે છે બંને વચ્ચે ભાઈચારો પણ રહે છે પણ બોલવામાં અને જો બોલવામાં કૃપા પણ હોય એટલે જીવન મળે એવા ઈરાદાથી હોય સંબંધ બનાવી રાખીએ સ્વર્ગમાં તમે બી આવશો હું ભી આવીશ એવી રીતે જો હોય તો પણ એ ઈશ્વર ઈચ્છે છે હા તો હંમેશા તમારું બોલવું કૃપાયુક સલણું કેમ હોય હવે અહીંયા બીજી એક વાત જોઈએ છે કે તમે જવાબ આપી શકો જો તમે વ્યવસ્થિત ના બોલતા હોય તો તમને જવાબ જવાબ લોકો સવાલ થાય છે ને પૂછે છે અને તમારી પાસે લોકો આર્ગ્યુમેન્ટ કરે છે વિવાદ શરૂ થાય છે બોલવાથી વિવાદ થાય છે તમારો કહેવાનો અર્થ શું છે આપ હો એવો સવાલ કેમ આવે છે છે કારણ કે જ્યારે લોકો બોલે તો એમાં ઈરાદા અનેક હોય છે એટલે નેક નથી હોતા અનેક પ્રકારના ઈરાદા હોય છે ત્યારે માણસોને સવાલ થાય છે કે જેથી તમે બીજાને ઉત્તર આપી શકો શબ્દ આવે છે ઉત્તર આપી શકો કેમ કારણ કે તમે બોલી રહ્યા છો જો કૃપાયુક્ત ને સલણ હોય તો પ્રેસ ગોડ તો લોકોનું તારણ થશે પણ તમે એ પ્રમાણે હંમેશા નહીં બોલો કૃપા ને સલણું તો કદાચ લોકો સવાલ કરશે અને લોકો જો તમે પવિત્રમાં પામેલા છો માથી ની સુવાર્તા તેરમો અગિયારમી કલમમાં પ્રભુ કીધું ત્યારે પ્રભુ શું તેઓને ઉત્તર દીધો પોતાના શિષ્યોને કીધું આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે સવાલોના જવાબ જાણવાનું આપેલું છે તમને જવાબો આપવાનું પ્રભુએ જ ઈશ્વરે જ તમને આપેલા છે એવું વરદાન આપેલું છે પણ તેઓને નથી જગત જગતને જવાબ નથી આવતા આપડતા જવાબ આપતા નથી આવડતું પ્રભુએ પોતાના પતા કીધું તમને પ્રશ્ન પૂછશે કારણ કે તમે જયારે વાત કરો છો સુવાર્તા આપી રહ્યા છો ભાઈ તમે સાયા થશો એવી વાત કરી રહ્યા છો ભાઈ તમે સ્વર્ગમાં જશો એવી વાત કરી રહ્યા છો તો વિશ્વાસ કરનાર વ્યક્તિને સવાલ થાય છે કેમ ના જઈશું સ્વર્ગમાં અમે તો કોઈ આજ્ઞા પાડતા નથી લોકોને સવાલ થાય તમે કેમ નું કહો છો સાયા થઈશું તો લોકોને સવાલ થાય છે પણ તમે પ્રભુ શિષ્યોને કીધું તમને અપાયેલું છે દરેક જે મર્મ હોય છે કદાચ સવાલ થાય છે એના જવાબ તમે આપી શકો છો નીતિ વચન સોળ મોદાયે પહેલી કલમમાં લખેલું છે માણસ મનમાં સંકલ્પ કરે છે માણસો સંકલ્પ કરે છે હું જો આ પ્રમાણે પ્રચાર કરીશ તો મને સવાલ થશે આ પ્રકારનો બોધ કરીશ તો મને સવાલ થશે હું આ પ્રમાણે સલાહ આપીશ તો મને લોકો સવાલ કરશે તો પણ જીભથી ઉત્તર દેવો તે યહોવાના જો તમે પવિત્ર આમ પામેલા છો તમે ઈશ્વરના હાથમાંથી ચાલી રહ્યા છો તો એ જવાબ આપું તો યહોવાના હાથમાં છે એટલે જ્યારે બી બોલીએ ઈશ્વરને સાક્ષીમાં રાખીને પવિત્ર આત્માના આત્મા ઈશ્વરની હાજરીમાં બોલીએ આ કેમ કે જવાબ 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 આપવો આપવો ખરે લોકોને સવાલ થાય છે છે ત્યારે પડે પ્રભુ આપે છે માણસ સંકલ્પ કરે છે વિચાર કરે છે કે હું પ્રશ્નનો આવી રીતના જવાબ આપીશ પણ એ તો જીભ જ આપે છે ને ઈશ્વરના હાથમાં છે આમેન જે માણસો ખ્રિસ્તી છે તેમને જવાબ એમના મુખમાં જવાબ એ હોય છે પણ મનુષ્ય જગતના લોકો પાસે દરેક સવાલો છે પણ ખ્રિસ્તીઓ પાસે દરેક જવાબો છે કે જવાબ જવાબ આપવો એ જીભ એ પવિત્ર આત્માના કંટ્રોલમાં છે એટલા માટે નીતિવચન પંદર મો પહેલી કલમ નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે જે લોકો સવાલ કરે છે કે છે તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલણો હોય તમે પ્રચાર કરી રહ્યા છો એ બોલવાની વાત થઈ રહી છે અને લોકો જ્યારે સવાલ કરે તો તમે ગુસ્સે ના થાવ બધા ગુસ્સાવાળો એમનો સવાલ હોય કોણે જોવું સ્વર્ગ કોણે જોવું નરક એવો એમનો ગુસ્સાવાળો સ્વભાવ હોય અને તમને સવાલ કરે તો તમારો નમ્ર ઉત્તર એ ગુસ્સાવાળા સવાલનો ને શાંત કરે છે ફરથી વાંચીએ પંદર મોધ્યાય પહેલી કલમ

જવાબ તમે બરાબર આપ્યો તમે જ મૂક્યું છે પણ હવે આ રીસ મોટું થાય છે એવું થાય છે તો નમ્ર ઉત્તર ગુસ્સાને શાંત કરે છે પછી શું કહેશે કઈ વાંધો નહીં બીજા ના રોડતો તો નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે તો દરેક માણસ નું બોલવું ખ્રિસ્તી માણસને કહેવામાં આવ્યું છે ચર્ચના લોકોને કહેવામાં આવ્યું છે જગતના લોકોએ આ બધું વાંચવું ના જોઈએ કારણ કે એ બાઇબલ એમનું નથી બાઇબલ તો ફક્ત જે લોકો ખ્રિસ્ત સાથે જોડાયા છે એમનું બાઇબલ છે કારણ કે લોહીનો સંબંધ છે પ્રભુ શું સાથે સંબંધ થાય છે ત્યારે આપણે ખ્રિસ્ત ના થયા અને ખ્રિસ્ત ખ્રિસ્તનું પુસ્તકને આપણે પ્રેમ કરીએ છીએ આમેન નીતિવચન પંદરમો અધ્યાય

પાંચ સવાલો દુનિયાના લોકો કરે છે જ્યાં તમે પ્રચાર કરો છો લોકોના સવાલ ને જે લોકો જો કૃપાયુક બોલવું ન હોય અને પ્રચાર કરતા હોય તો લોકો સવાલ કરશે તો તમારા જવાબ બી મૂર્ખ જેવા જવાબ હશે એને પોલીસ એન્સર પોલીસ એન્સર કહીએ છીએ મૂર્ખ જવાબ એને કહેવાય છે કે જે પ્રશ્ન છે એ તમે એને લગતો જવાબ જ નથી પ્રશ્નને ને લગતો જવાબ ના હોય એને મૂર્ખ જવાબ કહેવામાં આવે છે તમે તમારું ગણિત લગાવી શકો છો મૂર્ખ જવાબ કોને કહેવાય છે તમે કઈ યાદ આવે છે મૂર્ખ જવાબ સાને કહેવાય છે તો પ્રશ્ન સમજ્યા નહીં અથવા તો લગતો ના હોય તમારું લગ્ન થઈ ગયું તો આ સવાલ કરો તો તમે બોલો મૂર્ખ જવાબ આવો ચલો મૂર્ખ જવાબ આપો

કે સાંભળ્યા પહેલા ઉત્તર આપવામાં મૂર્ખતા છે એને મૂર્ખ જવાબ કહેવાય લજ્જા છે શરમાઈ જવાય એવું છે તો જે જ્યારે સમાચાર આપે છે સુવાર્તા કરે છે જેમ માચ્યું કોલોસી ચાર છ તમારું પ્રચાર કરવું બોલવું સલાહ આપવું એ હંમેશા કૃપાયુક્ત હોય સલણું હોય કે જેથી જે પ્રશ્ન કરી રહ્યા છે એ તમે યોગ્ય જવાબ આપો આમે તો યોગ્ય જવાબ યોગ્ય જવાબ હોવો જોઈએ મૂર્ખ જવાબ ન હોવો જોઈએ જવાબ

તો એ હજુ પૂરો જવાબ નથી મળ્યો લાંબો લાંબો જવાબ હોય બહુ લાંબો જવાબ હોય સવાલ એકદમ શોર્ટ હોય કે પ્રભુ શું કઈ સુઠ્યા કદાચ એકદમ શોર્ટ સવાલ હોય પણ તમે વિસ્તારથી સમજાવો ઠેક ઉત્પત્તિથી લઈને પ્રેક્ટિકલ સુધી અમારા દેવનું નામ ખાસ શું છે આદિ અને અંતમાં બી એ આમેન પ્રેક્ટિકલ પહેલો ઉત્પત્તિ પહેલો અધ્યાય પહેલી કલમ અને જે સવાલ હોય તમે સમજાવી જે સત્ય તને સોંપવામાં તને સત્ય મળ્યું છે તું સત્ય ફેલાવી રહ્યો છે વેરી ગુડ તે સંભાળી રાખ અને અધર્મી લવારાથી લવારો કરે છે અધર્મી લવારો કરે છે

તો લોકોને કહેવામાં આવ્યું તમે બોલવું બધી જાતે બોલો છો જે કંઈ બોલો છો લોકો સાથે સલાહ આપો છો પ્રચાર કરો છો કૃપાયુ હોય સલણું હોય કે જેથી લોકોને જવાબ આપી શકો તો તમારો જવાબ ખાલી ના હોય એટલે લાંબો લાંબો ના હોય કે જે લોકોને ભેજામાં ના ઉતરે એવો જવાબ ના હોય કે જે પ્રશ્ન કંઈ રહ્યો અને જવાબ કંઈ રહ્યો અને ત્રીજી વાત તમારો જવાબ એવો ના હોય કે બીજો પ્રશ્ન પાછો ઊભો થાય એમાંથી અને તમે પોતે કન્ફ્યુઝ હોવ એ જવાબ આપવામાં તમને પોતે ગૂંચવણ થતી હોય અને તમને સવાલ થતા હોય અને તમે એ સવાલનો એવો સવાલ આલો કે પેલો કે આ સવાલ તો બહુ અગત્યનો તો પણ મારો સવાલ રહેવા દો તમે જે સવાલ કર્યો એનો મને જવાબ આપો એવું ના થાય તો તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત હોય કારણ કે તમે જ્યારે પ્રચાર કરો છો લોકોને સવાલ થાય છે તમારા પર અવિશ્વાસ હોય છે સવાલ કેમ થાય છે એ વાત અલગ છે પણ એની બી વાત લઈશું પણ સવાલ ના જવાબ લોકોના ખાલી હોય છે જવાબ એમના બહુ ભેદ ભરેલા હોય છે અને હોય હોય છે છે જવાબો હજુ જોઈએ કેવા જવાબ હોય છે નીતિવચન પંદર મોડે ત્રેવીસમી કલમ પોતાને મોડે આપેલા યોગ્ય ઉત્તરથી જો યોગ્ય ઉત્તર હોય જે પ્રશ્ન હોય એક્ઝેક્ટ એનો જ જવાબ હોય બોલે શબ્દ કેવો સારો છે કેવો સારો છે તો તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત હોય સર હોય પછી આગળ કે છે જેથી શું છે જેથી આપણે સાંભળીએ છીએ પ્રેસ ગોડ જેથી દરેકને યોગ્ય ઉત્તર આપો એટલે દરેક જે સાંભળી રહ્યો છે તે દરેકને સવાલ થાય છે તમે લોકોને ગાડા ના સમજો તમે જ્યારે પ્રચાર કરો છો તો એવું ના સમજો કે એના ભેજામાં ઉતરી ગયો હશે તમારું બહુ ઊંચું ભેજું હોય શકે સમજણ હોય શકે પણ સાંભળનારનું સ્ટેન્ડર્ડ એ તમને ખબર નથી નાના નાના બાળકોને પણ સવાલ થતા હોય છે અને કહેતા છે આચું છે શું કહેતા હોય છે આચું છે કઈ પણ આચું છે એ બધાને સવાલ થાય છે પણ લોકો બોલતા નથી એ તકલીફ છે પણ જ્યારે જવાબ મળે છે તો એના મો પર આનંદ હોય છે નીતિ વચન ચોવીસ મો સત્તાવીસ છવ્વીસ કલમ જે સત્ય ઉત્તર આપે છે ખરેખર યોગ્ય સત્ય જવાબ આપે છે એમ લાગે છે આ તેરા હોઠ ચુંબલું શું કે છે જે સત્ય ઉત્તર આપે છે તે હોઠો ચુંબન કરે છે અને ચુંબન કરવાનું મન થઈ જાય એકદમ બરાબર જવાબ આપ્યો અને તો ઈશ્વરથી એવા જવાબ હોય છે યશાયા તેનો પાસઠ તેઓ હાક મારે હાક મારશે હું ભી પ્રચાર અને લોકો સવાલ કરશે અને મને કદાચ પૂછશે કે છે તેઓ મને સવાલ તેઓ મને મારશે ત્યાર પહેલા હું તેઓને પહેલા હું લાગશે

પણ ખ્રિસ્ત તમારા પ્રભુ તરીકે તમારા પ્રભુ તરીકે તમારા જે આશા તમે રાખો તમે આશા રાખો છો તે મને બચાવશે આશા રાખો છો મને સ્વર્ગમાં લઈ જશે આશા રાખો છો તે મને કદી મૂકી દે તજી દે તમે આશા રાખો છો બહુ પ્રેમાર છે તમે આશા રાખો છો એ મને શિક્ષા કરશે તમે આશા રાખો છો એ મારી સાથે રહે છે

જે પ્રચાર કરી રહ્યા છે એમને સવાલ કરવામાં આવે કોમેન્ટ પર તો એવું નહીં કહેવાનું જવાબ નહીં જવાબ આપો જવાબ દો સવાલો કા જવાબ દો ડો ના એટલે સવાલ એક હોય પણ કે ડો ડો જવાબ દો તો કે હા કે ના તો ખ્રિસ્તીઓને કહેવામાં આવેલું છે આ તો ગુડ મોર્નિંગ કરવા માટે તમને આ બધી વાત કરી રહ્યો છું તમે કહેતા હશો પાસ્ટર તો પિક્ચર નો 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 પાસ્ટર આકાશ નથી આવ્યા અહીંયા મેને પ્યાર ક્યાં થાય એકવાર જે સમયમાં અમે પ્રભુમાં નતા પ્રભુમાં આવ્યા પણ જે પ્રભુમાં નતા તો જવાબ દો તો ના બોલો હું જગતનો નથી હું ખ્રિસ્તનો છું મસ્કરી તો જગત ની કરું છું તો આપણે જવાબ પિત્તર કે છે કે આપણે સદા તૈયાર રહીએ આપણે જયારે શું વાર્તા કરી છે તો લોકોને શા માટે સવાલ થાય છે હું ત્રણ વાતો કહીશ મેં થોડો અભ્યાસ કર્યો થોડો અભ્યાસ તમે તો કરતા નહીં હોય

અને ਉਹ મોડે વ્યવસ્થિત પાછવાનો વ્યવસ્થિત તો લોકો પાઉલને સવાલ કરતા હતા તું પ્રેરિત છે પાઉલ આ યોગ્ય છે તો લોકો પાઉલ પર અવિશ્વાસ કરતા હતા એટલા માટે સવાલ કરતા હતા તો તમે જારે સુવાર્તા કર્યા છો તમને લોકો ઓળખ્યા છે તો લોકો તમને સવાલ કરશે તમારું જ્ઞાન ખબર છે એને માટે સવાલ કરશે કે તારી પાસે જ્ઞાન નહીં હોય આ સવાલનો જવાબ તો તારી પાસે નહીં જ હોય કારણ કે અમે તને ઓળખીએ છીએ અમને પૂરેપૂરો તારા પર અવિશ્વાસ છે અથવા તો સંદેહ છે શક છે કે તું જે બોલે છે લોકો એટલા માટે સવાલ કરે છે કારણ કે તમે જ્યારે બોલો છો કૃપાયુક્તું તમને ઓળખે છે એટલે શક નજરે લોકો સવાલ કરે છે લોકો પાસે જવાબ હોય છે પણ તમારે શક કરે છે જ્ઞાન છે કે નહીં અને આનો ઉત્તર છે કે નહીં એ પ્રકારના લોકો સવાલ કરતા હોય છે બીજા લોકો સવાલ કરતા હોય છે તમારી આશા જ રાખો છો તમે લોકોને જે બાટલીમાં ઉતારો છો તમે લોકોને કહો છો સ્વર્ગ છે તમે લોકોને કહો છો નર્ક છે ત્યાં આવું છે ત્યાં તેવું છે તમે લોકોને આશા જગાવો છો તમે લોકોને ખોટી ખોટી બાયધરી આપો છો લોકો લોકોને ખોટા ખોટા વચનો આપો છો અને એટલા માટે લોકોને વચનના પર અવિશ્વાસ છે એક તમારા પર વિશ્વાસ છે શક છે એટલે સવાલ થાય છે લોકોને તમે જે

તમને જે વિશ્વાસ છે આટલો બધો વિશ્વાસ છે આટલી બધી ખાતરી છે એને લઈને સવાલ થતા હોય છે તમારા પ્રચારને લઈને સવાલ થતા હોય છે અને ત્રીજો લોકોને એટલા માટે પ્રશ્ન થતો હોય છે કેમ કે લોકો દુષ્ટ આત્માથી ભરપૂર હોય છે અને એટલા માટે તમને સવાલ કરે છે જે ઈશ્વરનો માણસ હોય છે તે તો એમ કહેશે હું પ્રભુનું ઘેટું છું અને તમે જે કહો હું સાંભળીશ તો પ્રભુ કીધું મારા ગેટા મારો સાંભળે છે એ સવાલ નથી કરતા પણ દુષ્ટાત્મા પામેલા લોકો જે શક કરતા હોય એ લોકો સવાલ કરે તમારો જે બહુ મોટો વિશ્વાસની વાત કરો છો એના ઉપર તમારા લઈને વિશ્વાસ તમારી વાતોને લઈને પ્રચારને લઈને લોકો અવિશ્વાસ કરીને સવાલ કરે છે અને ત્રીજા જે લોકો દુષ્ટાત્મા પામેલા હોય છે તેઓ સવાલ કરે છે બીજો કલમથી દસમો અધ્યાય પાંચમી કલમમાં પાઉલ કહે છે જે હરેક

અમે વિતો તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છે છે પાઉલ કહે અમે દેવના જ્ઞાનની વિરુદ્ધ તમે કેમ માથું ઉચકો છો અમે તોડી પાડીશું અને દરેક વિચારને વશ કરીને દરેક મનુષ્યના વિચારો ઉત્પન્ન થયા છે એને વશ કરીએ છે ખ્રિસ્તની ની લાવીએ છે અને ખ્રિસ્તનો એવો જવાબ મોટો આપીએ છે

અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ અમે પાઉલ કહે છે દરેક વિચાર દરેક સવાલ અમે બી પ્રચાર કે છે પણ અમારું બોલવું હંમેશા કૃપાયુક્ત હોય શરણું હોય અને કોઈને સવાલ થાય હા સવાલ ઘણા થાય અને અમને ખબર છે જગતમાં કેટલા પ્રકારના લોકો કેવા કેવા જવાબ આપે છે પણ અમે બંધાયેલા છે અમે નમ્રતાથી જવાબ આપવા બંધાયેલા છે અને ખુલાસો માગે તો એને પણ અમે

વિશ્વાસયોગ્ય યોગ્ય વચનો ને દ્રઢતાથી વળગી રહેનાર એવો જોઈએ તું તું જે જે બોલે છે 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 એને વળગી સમજાવે એ એ યાદ રાખજે અને સારું પ્રચાર તું કરવા બેઠો છે અને લોકો એ પ્રચારના વિરુદ્ધ બોલે તો એવું ન થાય કે તારા પ્રચારમાં દોષ કરે કોઈ કે તું બોલે છે તું માને છે સ્વર્ગમાં તું માને છે હિલિંગમાં તું માને છે સ્વર્ગમાં તું માને છે દેવ ન્યાય કરે છે આ બધી વાતમાં માને છે તું બીતો બી નથી એવું કોઈ કહી ન જાય કેમ કે આડા લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે નવમી કલમ ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય વિશ્વાસ વચનો ને દ્રઢતાથી વળગી રહેનાર એવો જોઈએ પ્રભુ નો જે સેવક

એવી ખરી વાત એવી ખરી વાતનો ઉપદેશ કરજે તો પ્રચારક બહુ જરણો છે કૃપાયુગ બોલવું સરોણો બોલવું નમ્રતાથી ઉત્તર આપવું સદા તૈયાર રહેવું અને કોઈ દોષ ન કાઢી શકે એવું હોવું જોઈએ એટલે બોલો છો શું કરો છો શું તો તમારા તમને કોઈ દોષિત ઠરાઈ શકે છે પણ તમારું જે વિશ્વાસ છે એનો જવાબ તમે બાઇબલ આધારિત આપવો જોઈએ અને સદા તૈયાર રહેવું જોઈએ આમેન લોકોના સવાલ તો ઉભા થાય છે જ અને આપણે જવાબ આપવો જરૂરનો છે આપણે છે ફક્ત પ્રચાર કરીને નીકળી જવું નહીં પણ પ્રચાર કરીને એના ભેજામાં ઉતર્યું કે નહીં લોકોને સમજણ પડી કે નહીં લોકો એને સ્વીકાર્યું કે નહીં એ વન વાત જરૂરની છે તો સુવાર્તિક ફક્ત સુવાર્તાના આપતો હોય પણ યોગ્ય ઉત્તર આપવો પણ જરૂરનો છે કોઈ પણ વાત લઈને પ્રભુની વાતો લઈને અમે કરતા હતા મારું બોલવું મારી વાતનો તથા મારા બોધનો આધાર અને બહુ સરસ સરસ શબ્દો અલંકારિક શબ્દો વાપરીને નતું લોકોને મોહી લેવા માટે નતું પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણે પવિત્ર આત્મા કામ કરશે પવિત્ર આત્મા ને એકદમ સાફ સાફ પ્લેટફોર્મ જોઈએ છે એવી રીતે અમારું કામ હતું કે તમારા વિશ્વાસનો અર્થ તમારો વિશ્વાસ અમારા પર ના થાય અમારા સારા સારા જ્ઞાન પર અમારા સારી સારી હોશિયારી અમારું સારું સારું બોલવા પર ન થાય માણસોના જ્ઞાન ઉપર નહીં પણ દેવના સામર્થ્ય ઉપર તમારો ભરોસો દેવ પર ચોંટી જાય તમે દેવ ઉપર વિશ્વાસ કરવા લાગી જાઓ તમે પ્રભુને પ્રાર્થના કરતા થઈ જાઓ તમે પ્રભુમાં આવી જાઓ તમે પ્રભુ પર વિશ્વાસ કરીને દુનિયામાં કેટલી હતાશા નિરાશા આવે પણ તમે પ્રભુ પર ભરોસો કરીને ચાલવા લાગો ભલે પછી પાસ્ટર પાસ્ટર કોઈ પણ મરી ગયા હોય તોય તમારો ભરોસો પ્રભુ પર થઈ જાય એવો અમારો વાતનો આધાર હતો એટલે અમે જ્યારે બોલતા હતા અમે એવી રીતે બોલતા હતા કે તમારો ભરોસો અમારો ઉપર ન થાય પણ તમારો ભરોસો ઈશ્વર પર થાય ફરતી વાંચીએ ચોથી પાંચમી કલમ મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો તો પણ અમારું બોલવું જે હતું એમાં ઈરાદો અમે નતા અમે પ્રગટ થઈ એવું નતું અમારા પર વિશ્વાસ થાય એવું નતું અને અમે પ્રગટ થઈએ એવું નતું અને અમે માન પામે એવું નતું તમે મને સાંભળો તમને ખોટ લાગશે એવું નતું પણ પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો તો જેવો આત્મા દોરતો તો એ સામર્થ પર થઈ જાય એવું અમે ઈચ્છતા એટલે પાઉલ કે તમારું બોલું હંમેશા કૃપાયુક સરળ હોય જેથી જે પ્રશ્ન કરી રહ્યા છે જે વિશ્વાસ કરવા માંગે છે તેમને તમે નમ્રતાથી એવો જવાબ આપો કે તેમનો વિશ્વાસ તમારી સુવાર્તા થાય અને પ્રભુ જોડાઈ જાય એટલે બોલવું હંમેશા સરણું હોય જેથી તમે શું છે દરેકને ઉત્તર આપવો એ તમે જાણો હમેન વ્યાસયું પ્રભુ દરેક કૃપા આપે સમજણ આપે ઈચ્છિત સાફળથી સાંભળો અને મનન કરતા રહો પ્રભુના વચન ને મનન કરતા રહો જ્યારે બી કોઈ કલમ માં છો એના વિશે અધ્યયન કરતા રહો ગોડ બ્લેસ યુ પિતા પ્રભુ સુખ નમીએ છે આજના આ દિવસ સમય સંગત માટે આભાર આ વાત જે તમારા સેવકે કીધી મોટી મહાન વાતો છે પ્રભુ અમે એવી દરેક વાતો છે પાઉલની એના વિશે અભ્યાસ કરવા માંગીએ છીએ કારણ કે અમે જયારે બોલીએ છીએ સાંભળનાર ને સવાલ થાય છે અને માટે જ પાઉલે કીધું તમારે દરેકને ઉત્તર આપવો યોગ્ય ઉત્તર આપવો એ અગત્યની વાત છે ફક્ત બોલવું જ નહીં પણ બોલવામાં કૃપા જરૂરી છે મીઠું હોવું છે સલાહ સંપ થાય એવું તમારું બોલવું છે ઝઘડા ન પેદા થાય અને લોકો સવાલ પ્રચારમાં એ પ્રચાર પર ની વાતો સાંભળીને આશ્ચર્ય પામીને કદાચ થાય તો પણ તમારે જવાબ આપવા સદા તમે બંધાયેલા છો આભાર પ્રભુ આ તમારા સેવકની વાત માટે આ વાતો વવાય સાંફળ લાવે અને અમારું દરેકનું બોલવું એ કૃપાયુક્ત સલણું હોય અને અમે દરેક જગાએ બોલનાર દરેક જગ્યાએ પ્રચાર કરનાર થઈએ અને તમારી વાતો સાફ સાફ કહેનાર થઈએ જેથી સાંભળનારનો ભરોસો પ્રભુ તમારા સામર્થ્ય પર તમારા જ્ઞાન પર અને તમારા ઉપર થઈ જાય હા પિતા કૃપા આપો અમને એવું કૃપા આપો પવિત્ર આત્મા અમારી સાથે રહો મારા જીભ સાથે રહો પ્રભુ સુખ્રિસ્તાનો પ્રાર્થના કરીએ છીએ આમેન આવો પ્રભુ સુખ્રિસ્તા સાથે કરીએ આકાશમાન અમારા બાપ